કે રસિયો રૂપાળો રંગ રેલીઓ લાઈટ બિલ ભરી બી નાખ્યો ને તો આ ઉનાળાના સંતોષ ના થાય સાહેબ. કારણ કે નાના હતા ને ત્યારે ઉનાળો ગમતો હતો, વેકેશનની મોજ હતી અને મામાના ઘરે કઝિનની ફોજ હતી. હવે ના મોજ છે ના કઝિનની ફોજ છે, ખાલી ને ખાલી એસીના ટેમ્પરેચર ને પંખાની સ્પીડના સંતુલન કરવાની માથાકૂટ રોજ છે. કવિતા થઈ ગઈ હો. જોકે ગુજરાતી માણસ આ કાળજાળ ગરમીમાં બી કેરીના રસ જેવો ખાટો મીઠો આનંદ શોધી જ કાઢે. કારણ કે ગમે એટલી પડે ગરમીની ઠૂસ ને પરસેવાનું પ્રેશર, જવાબમાં જોઈએ ખાલી બે આફોસ ને તાણ કેસર, ટેસળો ટેસળો પડી જાય. પણ ખરેખર આ ઉનાળો માજા મૂકીને ફ્રૂટીની જેમ આવી જ ગયો છે એવું રિયલાઇઝેશન તમને થાય રાતે 10:30 રોડના કિનારે ફૂટપાથ ઉપર બરફની ડીશ ખાવા જામેલી ભીડ જોઈને. ગોળના ઢેફાને કીડીઓ ઉભરાય એવી રીતે રાતે આઈસ ડીશના કાલા ખટ્ટાની લાલચમાં જે જનમેદની ઉભરાઈ હોય, આપણને એમ થાય 32 મિનિટ સુધી લાઇનમાં ઊભો રહીને પરસેવે રેપ જેપ થયેલો માણસ બરફની ડીશ હાથમાં આવશે તો પછી એને ખાશે કે પછી પોતાની પર ભભરાવશે. નહીં પણ તમે બધા મને એમ કહો કે બરફની ડીશ, વેકેશનની ચીસા ચીસ, મામાના ઘરની બસ ને કેરીનો રસ, આ બધામાંથી તમારું ફેવરિટ સમર એલિમેન્ટ કયું? લખો કોમેન્ટમાં.